થોડા દિવસ પહેલાં એક સમાચાર આવ્યા કે ગાંધીનગરમાં પોલીસને એક બાતમી મળી છે, એક વ્યક્તિના ઘરમાં દારૂની બોટલ છે એવું સાંભળી અને પોલીસ તે ઘરમાં રેડ પાડવા ગઈ. રેડ તો પાડી, પણ ત્યાંથી શું મળ્યું? ત્યાંથી મળ્યું નકલી કોલ લેટરનું કૌભાંડ. હવે તે નકલી કોલ લેટર કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. નમસ્કાર, આપની સાથે હું શુભાય રાઠોડ. ગાંધીનગરમાં પોલીસે સેક્ટર 28માં સરકારી ક્વાર્ટર્સમાં દારૂ હોવાની માહિતી મળતા રેડ પાડી, જેમાં ઘરમાંથી દારૂની અડધી જ બોટલ મળી. પરંતુ તપાસમાં ઢગલો બંધ ફરજી કોલ લેટર મળી આવ્યા. મોટી વાત એ હતી કે જ્યાં રેડ પાડી હતી તે રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીનું કારકુન હતું. તે દિવસે અમે આખી મોડસ ઓપરેન્ડી સમજાવી હતી કે કઈ રીતના સરકારી કચેરીઓમાં કામ કરતા વ્યક્તિને ખબર હોય કે કોઈ કોલ લેટર કેવી રીતના બનાવાય, અને ચોરી કરવા માંગતો વ્યક્તિ કે પછી નકલી ખરાબ રીતના અને કૌભાંડ કરી અને સરકારી નોકરીમાં પહોંચવાવાળા વ્યક્તિને ઠગી શકાય. હાલ આ કેસમાં વધુ 10 લોકોની ઓળખ થઈ છે. મોટી વાત એ છે કે પોલીસની તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલા 23 કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના હતા. વાત એમ હતી કે સેક્ટર 21 પોલીસ સ્ટેશનને સેક્ટર 28ના પ્રકાશચંદ્ર દાતણિયાના ઘરમાં દારૂ હોવાની માહિતી મળી હતી. આ આધારે દરોડો પાડવા પોલીસ ગયા હતા. ઘરમાં સર્ચ દરમિયાન દારૂની અડધી જ બોટલ મળી, પણ આ સાથે સરકારી નોકરીના બનાવટી કોલ લેટર મળી આવ્યા. પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલાં જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રયાણીની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. તેના ઘરમાં તપાસમાં તિજોરીમાંથી ક્લાસ 2 અને ક્લાસ 3ના અલગ અલગ વિભાગના બનાવટી કોલ લેટર મળી આવ્યા. પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલ લેટરના 1 લાખથી 5 લાખ રૂપિયા સુધી લેતો હતો ઉમેદવાર પાસેથી. બાદમાં ઉમેદવારને નોકરી આપવાની વાત કરી અને સીધી નોકરી મળી જાય તેવી વાત કરી અને તેને ઠગતો હતો. હવે વાત કરીએ આરોપીના પિતાનો. આરોપીના પિતાનો પણ આમાં રોલ છે, કારણ કે આરોપીના પિતા જે છે એ ઉદ્યોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. તેમને ખબર જ હોય કે કયા કાગળમાં કઈ રીતના નકલી કોલ લેટર બનાવી શકાય અને કઈ રીતના પૈસા કમાઈ શકાય. જ્યારે પોલીસ રેડ પાડવા પહોંચી ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળીએ. તારીખ 27/8/2023ના રોજ સેક્ટર 21ના પોલીસ ઇન્સ્પેક્ટર ડામોર સાહેબ તથા ડિસ્ટાફના માણસોએ પ્રોહિબિશન અંગેની એક રેડ કરેલી. પ્રકાશ વિકાસભાઈ દાતણિયા બ્લોક નંબર 6-4-6 ટાઈપ સેક્ટર 28માં રેડ કરતા તેમના ઘરેથી પ્રોહી અંગેનો મુદ્દામાલ 200 ml દારૂની બોટલ મળી આવેલ. ઘરની ઝડતી કરતા ઘરની તિજોરીમાંથી સરકારી કચેરીના નિમણૂક પત્રો તથા અમુક સર્વિસ બુકો અને PDFમાં લેપટોપમાં બનાવેલી મળી આવેલી, જે અનુસંધાને એની પૂછપરછ કરતા એ તમામ નિમણૂક પત્રો તથા સર્વિસ બુક બોગસ અને બનાવટી હોવાનું જણાતા તેની પૂછપરછ કરી સરકાર તરફે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 465/67/71નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે અને આરોપીની આ નિમણૂક પત્રો અને બોગસ સર્વિસ બુકોના આધારે કોને કોને નિમણૂક માટેના એણે પત્રો મોકલી અને આર્થિક ફાયદો મેળવેલ છે એ અંગે વધુ તપાસ ચાલુ છે. યાદ આવે મયુર તડવીનું કૌભાંડ. કઈ રીતના મયુર તડવી PSIની ટ્રેનિંગ કરતો હતો, એની પાસે નકલી કોલ લેટર હતું અને કઈ રીતના ખોટા ડોક્યુમેન્ટ સાથે તે PSIની ભરતીમાં પહોંચી ગયો. આ તો માત્ર પૈસાની વાત છે કે કઈ રીતના લોકો પૈસા આપી અને નકલી નોકરી લેવાનું વિચારે છે, પણ મોટી વાત એ છે કે આ જે લોકો પૈસા દઈને નોકરી લેવાનું વિચારે છે એ પોતે તો ચોરી કરે જ છે, સાથે સાથે એમને એવું લાગે છે કે એ જલ્દી અને કોઈ પણ મહેનત કર્યા વગર નોકરી મેળવી શકશે, પણ છેલ્લે પરિણામ તો એ જ આવે છે કે એ લોકો પૈસા આપીને પણ ઠગાઈ જાય છે. એમના હાથમાં આવે છે નકલી કોલ લેટર. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, અને હવે જમાવટ એપ્લિકેશનના માધ્યમથી તમારી સાથે જોડાઈ ગયું છે તો તમે અમારી એપ્લિકેશનમાં અમારી વેબસાઇટ સ્ટોરી પણ વાંચી શકો છો, અમારા વિડીયો પણ જોઈ શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.